विद्यार्थी मित्रों, आज हम बारहवीं कक्षा विषय हिंदी की कविता सीखेंगे। कविता है कृष्ण भक्ति। कवित्री मीराबाई, कार्यालय प्रकाश पद। कविता एक कृष्ण भक्ति। तो मीराबाई का परिचय सुनेंगे। मीराबाई का जन्म जोधपुर के कुपरी गांव में राव रतन सिंह राठौर के परिवार में हुआ था। उनका विवाह मेवाड़ के महाराणा सांगा के कुंवर भोजराज से हुआ था। विवाह के कुछ साल बाद पहले पति फिर पिता और एक युद्ध के दौरान शस्त्र का भी देहांत हो गया। पति की मृत्यु के बाद उन्होंने अपना अधिकांश समय श्री कृष्ण भक्ति और साधु संतों के संग सत्संग में बिताना शुरू किया। भौतिक जीवन से निराश मीरा ने अपना घर त्याग दिया और वृंदावन में डेरा डाल पूरी तरह कृष्ण की भक्ति भावना में लीन हो गए। जीवन के उत्तरार्ध में द्वारका में ही उनका स्वर्गवास हुआ। मीरा की भक्ति मूलतः माधुर्य भाव की है। उनके पदों में कहीं कहीं दास्य दयनीय भाव की छाया भी परिलक्षित होती है। मीरा के द्वारा गाए गए विरह के गीत भारतीय साहित्य को अनमोल मिली है। मीरा के पद संपूर्ण भारत में कुछ प्रचलित है। मीरा हिंदी और गुजराती दोनों की कवि की मानी जाती है। उनके पद की भाषा में राजस्थानी ब्रज और गुजराती का मिश्रण पाया जाता है। संत रविदास की शिष्या मीरा को कुल 7 आकृतियां भी उपलब्ध है। उनकी रचनाएं मीरा पदावली नाम से उपलब्ध है। प्रथम पद में कृष्ण के वियोग में तड़पती मीरा के मनोभावों का सटीक चित्रण किया गया है। कृष्ण के बगैर मीरा को कुछ भी अच्छा नहीं लगता। कृष्ण का दर्शन पाने को व्याकुल मीरा उनके दर्शन न होने पर बहुत दुखी है। दूसरे पद में कृष्ण गोपियां तथा राधा के साथ ब्रज में होली खेलते हैं। उस अवसर का मीरा ने बड़ा ही मनोहर वर्णन किया है। अब हम कविता सुनेंगे। पद एक, हरि बिन कछु न सुहावे। हरि बिन कछु न सुहावे, परम सनेही नाम की नीति कोल मोरी आवे। राम हमारे हम है राम के, हरि बिन कछु न सुहावे। आवण को हो गए अजगुन आवे, जीवना अति कुलावे। तुम दर्शन की आसरा मैया, कब है दर्श दिलावे। चरण कमल की लगनी लगी नित, बिन दर्शन दुख पावे। मीरा को प्रभु दर्शन दीजियो, आनंद वर्णन न जावे। अब हम पद पहला समझेंगे। मीरा पर कहती है, ध्यान से सुनना, हरि बिन कछु न सुहावे। मीरा कहे छे के मने हरि वगर जरा हमें तब मैंने क्या दर्शन आपसो
મારા ઉપર ક્યારે કૃપા કરશો? ચરણ કમલ કી નગરી નગી નિત બિન દર્શન પામે મીરા કો પ્રભુ દર્શન દીજ્યો આણંદ વરણ ન આવે. મીરાબાઈ કહે છે, હે હરિ, તમારા ચરણ કી કમળની મને લગ્ની લાગી છે, એની હું ભક્તિ કરું છું, પણ તમારા દર્શન વગર મારો દુઃખ દૂર થતું નથી. તમે જલ્દી જલ્દી આવો અને મને દર્શન આપો, અને મને દર્શન આપ્યા પછી જે મને આનંદ, આનંદ અર્થાત આનંદ ખુશી, કે તમે મને દર્શન આપશો એનો જે મને આનંદ થશે ને, એને હું વર્ણવી શકીશ નહીં. અબ દૂસરા પદ, હોલી પીડિત હૈ ગીરધારી, હોલી પીડિત હૈ ગીરધારી, મુરલી જગ બજત ડપલ્યાર, સંગ જુગતી વ્રજ નારી, ચંદન કે સર છેદત મોહન, અપને હાથ કી હાર, ભરી ભરી મુઠી ગુલાલ લાલ ચંપ, તેત સગડ પૈ ગાર, છેલ છબીલે નવલ કાંડ સંગ, શ્યામા પ્રાણ પ્યાર, ગાવત ચાર કમાર રાગ તવ, દૈરે કલ્પ કરતારી, ભાગ જુ ખેલ તરસ સામરી, વાડ્ય વ્રજ વ્રજ મારી, મીરા કે પ્રભુ ગીરીધર નાગર, મોહન લાલ કી હારે. મીરાબાઈ કહે છે, મીરાબાઈને એ કૃષ્ણ ભગવાન હોળી ગમે છે, એને બહુ ગમે છે, એટલે એનું વર્ણન કરે છે. મીરાબાઈ કહે છે, હોળી કીર્ત ગીરધારી, કે હોળી છે એ મારું ગીરધારી રમે છે, કહે છે. મુરલી જન બજત ડપલ્યાર, સંગ જુગતી વ્રજ નારી, જ્યારે મારા હરિ મારો કૃષ્ણ ગીરધારી હોળી ખેલે છે, ત્યારે તેમાં મુરલી ચમ ડપ ન્યારો એ બધા વાગે છે. ચમ એટલે કે ચામડાનો મીડા પીધું તકલીફ એવું હોય એ હાથેથી વગાડાય, અને ડપ એ પણ ચામડાનો મીડા પીધું હોય અને એ નાની લાકડીથી વગાડી શકાય. કે છે ચમ ડપ એ બધા વાગે છે, અને વ્રજની જે યુવા નાની હોય છે એ મારા ગીરધારી સાથે હોળી રમે છે. ચંદન કેસર છે તક મોહન અપણે હાથ નિભાય, કે મોહન છે એ પોતાના હાથમાં ચંદન કેસર લઈ અને બધી યુવા નારીઓ ઉપર ઉડાડે છે. ભરી ભરી મુઠી ગુલાલ લાલ ચહુ દેત સગન પર ડારે, છેલ છબીલે નવલ કાંડ પ્રસંગ શ્યામ પ્રાણ પ્યારે. કે મીરાબાઈ કહે છે કે મારો ગીરધારી મારો ભરી એ ગુલાલ લાલ લાલ ગુલાલ મુઠી ભરી અને બધા ઉપર ઉડાડે છે. જાણે એવું લાગે છે કે આ ગુલાબની ડમરી વૃદ્ધિ હોય એવું એને આભાસ લાગે છે, અને આ મારો જે છેર છબીઓ છે, મારો સુંદર કાંડ, મારો સુંદર શ્યામ, એ એની જે પ્રાણ પેર કાઢવાની છે એની સાથે હોળી રમે છે. ગાવત ચાર ચમાર રાગતમ દે દે કલ કરતારી, અને બધાની સાથે એ ગીત ગાય છે. ગીત કયું ગાય છે તો કહે છે કે ધમાર નામનું ધમાર જે રાગ છે એનું એ ગીત ગાય છે. ભાગ મૂકીને દર્શિંગ સામે ગાડે યોગ ભાર, મીરા ગીત પ્રભુ ગીત કર નામ મોહન લાલ બિહારી. મીરાબાઈ કહે છે કે ભાગવ મહિનામાં જે મારો રસિક મારો સામર્યો એ હોળી ખેલે છે, એ તો જાણે તો જોવા યોગ છે, અતિ મનોહારી સ્વરૂપ હોય છે. મીરાબાઈ કહે છે કે મારો મોહન મારો ગીરધારી એ તો બહુ મને માલુમ છે. ધન્યવાદ.